नमस्कार मित्रों, ज्ञानरथ ऑनलाइन एजुकेशन चैनल में आप सबनु पुनः हार्दिक स्वागत है। आज आप एक अगत्यनो टॉपिक पार्लियामेंटरी कमिटीज जेने गुजराती में संसदीय समितिओ कहे छे, जे लईने हूँ तमारी सामे उपस्थित थयो छु। आ टॉपिक जीपीएससी क्लास 1-2 तेमज वर्ग 3 परीक्षाओं माटे पण खूब ज उपयोगी छे। तो चलो आ टॉपिक ने आपणे आगळ वधारीए। पार्लियामेंटरी कमिटीओनी शुं जरूर होय छे? तो संसदना कार्यों विविध जटिल अने विपुल प्रमाण में होई छे, तेमज संसद पासे पूरतो समय होतो नथी, जेथी जरूरी कुशलता कायदाकीय पगला अने अन्य बाबतोनी चकासणी करी सके ते माटे तेनी फरजो माटे ए विविध समितिओनी मदद लेवामां आवती होय छे, जेथी करीने संसदनुं कार्य जे छे एने सरळ बनावी शकाय। संसदीय समितिओना मुख्यत्वे बे प्रकार छे, एक स्थायी समितिओ होय छे अने बीजी प्रवर समिति। स्थायी समितिओ जेनी नियुक्ति प्रतिवर्ष करवामां आवे छे, ज्यारे प्रवर समिति जे अलग अलग विषयों अथवा खरडाओ माटे अस्थायी रूपे नियुक्त करवामां आवे छे, एनी जरूरियात होय त्यारे एनी नियुक्त करवामां आवती होय छे। स्थायी समितिओनी नियुक्ति प्रतिवर्ष करवामां आवती होय छे। આગળ આપણે જોઈએ તો બંધારણમાં અલગ અલગ જગ્યાએ સંસદીય સમિતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ તેમની રચના વિશે બંધારણમાં એવી કોઈ જોગવાઈ કરવામાં આવી નથી। એટલે બંધારણમાં એવો કોઈ અલગથી આર્ટિકલ આપવામાં આવ્યો નથી કે આ આર્ટિકલથી સ્થાયી સમિતિઓની રચના કરવી જોઈએ। ખૂબ જ અગત્યની એવી 3 સ્થાયી સમિતિઓ જે છે એના વિશે આપણે ડિસ્કસ કરીશું મિત્રો આજે। તો એમાં અંદાજ સમિતિ, જાહેર હિસાબ સમિતિ અને સાર્વજનિક ઉપક્રમ સમિતિનો સમાવેશ થાય છે। અહીં આપણે જોઈએ અંદાજ સમિતિ, તો એમાં 30 સભ્યો હોય છે અને બધા જ સભ્યો લોકસભામાંથી હોય છે અને ભારતીય સંસદની સૌથી મોટી સમિતિ છે। જાહેર હિસાબ સમિતિની વાત કરીએ તો એમાં લોકસભા અને રાજ્યસભા બંનેમાંથી હોય છે, 15 સભ્યો લોકસભામાંથી અને 7 સભ્યો રાજ્યસભામાંથી, એમ કુલ 22 સભ્યો હોય છે। સાર્વજનિક ઉપક્રમ સમિતિની વાત કરીએ તો એમાં 15 સભ્યો લોકસભામાંથી અને 7 રાજ્યસભામાંથી, એમ કુલ 22 સભ્યો હોય છે। ત્રણે ત્રણ સમિતિઓ છે એની ચૂંટણીનો સિદ્ધાંતની વાત કરીએ તો સપ્રમાણ પ્રતિનિધિત્વના એકલ સંક્રમણીય મત દ્વારા એમાં સભ્યોની ચૂંટણી થતી હોય છે અને દરેક આ ત્રણે ત્રણ સ્થાયી સમિતિ છે જેનો કાર્યકાળ 1 વર્ષ હોય છે। સભ્યો ચૂંટાયેલા કે નામાંકિત, તો અંદાજ સમિતિમાં લોકસભા દ્વારા ચૂંટાયેલા સભ્યો હોય છે, જાહેર હિસાબ સમિતિમાં બંને ગૃહો દ્વારા ચૂંટાયેલા અને સાર્વજનિક ઉપક્રમ સમિતિમાં બંને ગૃહો દ્વારા ચૂંટાયેલા સભ્યો હોય છે, અહીં કોઈ નામાંકિત સભ્યો હોતા નથી। આગળ આપણે વિસ્તૃતે જોઈએ તો એની કાર્ય અને શક્તિઓ, તો સૌપ્રથમ આપણે અંદાજ સમિતિ વાત કરી, જેનું કાર્ય નાણાકીય પ્રશાસનમાં સમૃદ્ધતા લાવવું અને પ્રશાસનમાં કુશળ અને કાર્યક્ષેત્ર અને વૈકલ્પિક નીતિઓના સંદર્ભમાં સૂચન આપવું। એની સામે આપણે જાહેર હિસાબ સમિતિની વાત કરીએ તો એમાં સીએજી પરીક્ષકના વાર્ષિક રિપોર્ટની તપાસ કરે છે, જેને રાષ્ટ્રપતિ સંસદની સમક્ષ રજૂ કરાવે છે। અને એની સામેનો આપણે 3rd પોઈન્ટ જે છે, જાહેર સાહસોની સમિતિ જોઈએ તો એમાં સરકારી ઉપક્રમોના હિસાબો કે રિપોર્ટની તપાસ કરવાની હોય છે। નેક્સ્ટ 2nd મુદ્દો આપણે જોઈએ તો એમાં અંદાજ સમિતિ, જેમાં સમિતિએ પણ નિશ્ચિત કરે છે કે અનુમાનોમાં દર્શાવેલ નીતિની સીમાઓ અંતર્ગત નાણાંનું યોગ્ય વિતરણ થયું છે કે નહીં। જ્યારે આ તરફ જાહેર હિસાબ સમિતિમાં ભારતના સરકારના વાર્ષિક નાણાકીય ખાતાઓના તથા સદનની સમક્ષ પ્રસ્તુત અન્ય ખાતાઓની તપાસ કરવાની હોય છે, આ તરફ સરકારી ઉપક્રમો પર સીએજીના રિપોર્ટની તપાસ કરવાની હોય છે। 3rd પોઈન્ટ આપણે જોઈએ અંદાજ સમિતિની બાબતમાં, તો અંદાજપત્ર વિશે માહિતીઓ એકત્ર કરી તેમાં કરકસરના પગલાં સૂચવે છે, અંદાજપત્ર કેટલું રાખવું, શું કરકસર દર્શાવવી વગેરે। જ્યારે જાહેર હિસાબ સમિતિમાં વિનિયોગ ખાતાઓની તપાસ કરે છે અને આ તરફ લાસ્ટમાં સરકારી ઉપક્રમોના વ્યવસાય સિદ્ધાંતો કે વાણિજ્ય પ્રયોગોના આધારે એની જે કમાણી થઈ હોય એની તપાસ કરવામાં આવતી હોય છે। તો મુખ્યત્વે આપણે આ 3 પ્રકારની સમિતિ, એની રચના અને એના કાર્ય વિશે આપણે માહિતી મેળવી। હવે નેક્સ્ટ આપણે જોઈએ તો અધ્યક્ષની નિમણૂક, તો અંદાજ સમિતિ જે છે એમાં લોકસભાના અધ્યક્ષ દ્વારા સામાન્ય રીતે શાસક પક્ષમાંથી કોઈપણ સદસ્યને આનો અધ્યક્ષ નિમણૂક કરવામાં આવે છે, જ્યારે જાહેર હિસાબ સમિતિમાં લોકસભાના અધ્યક્ષ દ્વારા સામાન્ય રીતે વિરોધ પક્ષમાંથી કોઈપણ સદસ્યને આનો અધ્યક્ષ નિમણૂક કરવામાં આવે છે। યાદ રહે મિત્રો, જાહેર હિસાબ સમિતિ છે એમાં વિરોધ પક્ષમાંથી સદસ્યને અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવે છે। અને લાસ્ટમાં આપણે જે જોયું હતું જાહેર ઉપક્રમ સમિતિ હતી, જેમાં લોકસભાના અધ્યક્ષ દ્વારા જ એની નિમણૂક થતી હોય છે।
આમ મિત્રો આપણે સંસદીય સમિતિઓ એટલે કે પાર્લામેન્ટરી કમિટીઓ વિશે માહિતી મેળવી. આપણે જોઈએ કે અગાઉ જીપીએસસીની જે એક્ઝામ થઈ હતી એમાં પ્રિલિમિનરી પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયો હતો. એ પ્રશ્ન મેં લખ્યો છે કે સંસદીય સમિતિઓની બાબતમાં નીચેના પૈકી કયું વિધાન સાચું સાચા છે. તો ઓપ્શન એક એવું કહે છે કે જાહેર હિસાબ સમિતિ એ લોકસભાના અધ્યક્ષ દ્વારા નામાંકિત કરવામાં આવેલા લોકસભાના 15 સદસ્યોની બનેલી હોય છે. ખોટું છે. સદસ્યોમાં 22 હોય છે, લોકસભા અને રાજ્યસભાના સભ્યો હોય છે અને નામાંકિત નહીં, અધ્યક્ષ દ્વારા એની ચૂંટણી થતી હોય છે. મિત્રો, સેકન્ડ ઓપ્શન જે છે, જો કોઈ સદસ્ય કોઈ સમિતિમાં ચૂંટાયા બાદ મંત્રી તરીકે નિયુક્ત થાય તો આ નિયુક્તિની તારીખથી એ સમિતિના સદસ્ય તરીકે રહી શકે નહીં. તો એ બિલકુલ સાચું વિધાન છે, માત્ર બે. અને લાસ્ટ થર્ડ ઓપ્શન પણ ખોટો છે, જેમાં અધ્યક્ષે 22 સદસ્યોની સમિતિમાંથી કોઈ એક સમિતિના ચેરમેન તરીકે નિમણૂક કરે છે. તો એવું પણ હતું. આઈ હોપ મિત્રો કે પાર્લામેન્ટરી કમિટી સંસદીય સમિતિઓ વિશેની આપણે જે આજે સમજ મેળવી એ આપણને સ્પષ્ટ થઈ હશે. આ પ્રકારના કન્સેપ્ચ્યુઅલ વિડીયો સાથે આપણે મળતા રહીશું. અમારી જ્ઞાનરથ એજ્યુકેશન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા આપણે નમ્ર વિનંતી છે. થેન્ક યુ.